નમસ્કાર દર્શક મિત્રો, બીએન ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે. સમાચારોની શરૂઆત કરીશું આજના મહત્વના મુખ્ય સમાચારોથી. કેશોદના જલારામ મંદિર ખાતે દર મહિને પહેલા અને ત્રીજા રવિવારે નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે, જેમાં રાજકોટની રણછોડદાસજી ટ્રસ્ટ હોસ્પિટલના ડોક્ટરોની ટીમ દ્વારા દર્દીઓની આંખોની તપાસ કરવામાં આવે છે. જરૂરિયાતમંદ દર્દીઓને આંખોના મોતિયાના ઓપરેશન માટે રાજકોટ રણછોડદાસજી ટ્રસ્ટ હોસ્પિટલ રાજકોટની બસ સેવા દ્વારા નિદાન કેમ્પ સ્થળેથી રાજકોટ વિનામૂલ્યે લઈ જવામાં આવે છે. ઓપરેશન બાદ દર્દીઓને ફરીથી કેશોદ પહોંચાડવાની સેવા આપવામાં આવે છે. આ રવિવારે યોજાયેલ નેત્ર નિદાન કેમ્પમાં 125 જેટલા દર્દીઓની આંખોની તપાસ કરવામાં આવી હતી, જ્યારે 28 જરૂરિયાતમંદ દર્દીઓને આંખોના મોતિયાના ઓપરેશન માટે રાજકોટ રણછોડદાસજી ટ્રસ્ટ હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યા હતા. જલારામ મંદિરે યોજાતા નેત્ર નિદાન કેમ્પમાં દર્દીઓને વિનામૂલ્યે આંખોની તપાસ થતાં જરૂરિયાતમંદ દર્દીઓને વિનામૂલ્યે આંખોના મોતિયાના ઓપરેશન કરી આપવામાં આવે છે, જેનો દર્દીઓ લાભ લઈ રહ્યા છે. યોજાયેલ કેમ્પમાં કેશોદ તાલુકા નિવૃત્ત પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા ભોજનના દાતા તરીકે સેવા આપવામાં આવી હતી. રિપોર્ટર શોભના બાલાસ, બીએન ન્યૂઝ ગુજરાતી, કેશોદ. જય જલારામ. કેશોદ ખાતે દર મહિનાના પહેલા અને ત્રીજા રવિવારે નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે. આજે કેશોદ ખાતે જલારામ મંદિરે લગભગ 125 દર્દીઓને, આંખના દર્દીઓને તપાસ્યા અને તેમાંથી 28 દર્દીઓને ઓપરેશન લાયક છે તેમને આજે રાજકોટ ખાતે ઓપરેશનમાં લઈ જવામાં આવશે. અને આજના જમણવારના દાતા તરીકે કેશોદ તાલુકા નિવૃત્ત પ્રાથમિક શિક્ષક સંઘ વતી એ અમે આયોજન કરેલું છે. અસ્તુ. જય જલારામ. જય શ્રી કૃષ્ણ.